अबड़ासानी पिंगलेश्वर महादेव मंदिर खाते विश्व हिंदू परिषद द्वारा धर्मसभा नु आयोजन करायू। तारीख 15-8-2021 पिंगलेश्वर महादेव मंदिर खाते विश्व हिंदू परिषद ना नेजा हेठळ पश्चिम कच्छ हिंदू संगठन द्वारा त्रण प्रखंडना नलिया वायर कोठारा कारोबारी नी रचना संदर्भे विश्व हिंदू परिषद गुजरात प्रांत तेमज सौराष्ट्र प्रांतना महानुभावो तथा पिंगलेश्वर महादेवना महंत पुरुषोत्तम गिरिबापोनी उपस्थितिमां दीप प्रागट्य बाद धर्मसभानुं आयोजन करवामां आव्युं हतुं। बहारथी पधारेल महानुभावो कृष्णकांतभाई पंड्या, धीरुभाई कपूरिया, लक्ष्मणसिंह सोढा, किरीटभाई मिस्त्री तेमज प्रवीणसिंह कंचावा, रविभाई शेठनी उपस्थितिमां त्रणेय प्रखंडमां नलिया वायर कोठारा विश्व हिंदू परिषदना संगठनने मजबूत बनावा माटेनी होदेदारों द्वारा रचना करवामां आवी हती। दरेक महानुभावोए पोताना प्रासंगिक प्रवचनमां जणावेल के आपणा देशमां भारतीय संस्कृति नष्ट थवानी आरे छे। आपणा साधु संतो आ संस्कृतिने बचाववा रात दिवस काम करी रह्या छे। आपणे आजे व्यसन अने फेशनथी आपणी संस्कृतिने नष्ट करी रह्या छीए। आ बे वस्तુઓને ત્યાગી આપણી સંસ્કૃતિને બચાવીએ। મહિનામાં ફક્ત 2 દિવસ, માત્ર 15 મિનિટ જેટલો સમય સાથે મળીને સંસ્કૃતિના જતન માટે ગીતા તેમજ રામાયણમાંથી ઉપદેશો લઈ ઘરોઘર સત્સંગ તેમજ હનુમાન ચાલીસાનું પઠન કરવાથી ખૂબ જ સારું પરિણામ આવશે તેવું જણાવ્યું હતું। આ પ્રસંગે મહાપ્રસાદની વ્યવસ્થા વિવિધ દાતાઓના સહયોગથી કરવામાં આવી હતી। પશ્ચિમ કચ્છ જિલ્લા મંત્રી ચંદુભાઈ રૈયાણીએ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તથા વિશ્વ હિન્દુ પરિષદના સેવકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી બાય રમેશ ભાનુશાલી, માં આશાપુરા ન્યૂઝ ચેનલ, નલિયા, કચ્છ। લક્ષ્મણ સિસોડા પશ્ચિમ કચ્છ વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા કાર્યાધ્યક્ષની જવાબદારી છે। આજરોજ અબડાસાની પાવન ધરતી ઉપર વીર અબડાજી જામ જે કચ્છ કેસરીનો બિરુદ મળેલ છે એ ધરતી ઉપર પરિષદનો જે કાર્યક્રમ હતો આજે શ્રી પિંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં અહીંયા ત્રણેય પ્રખંડોની જે રચના હતી કાર્યકર્તાઓની એની ઘોષણા કરી છે। ખાસ કરીને આ કચ્છ વિસ્તાર અને અબડાસા અતિ સંવેદનશીલ વિસ્તાર, સરહદી વિસ્તાર, દરિયાઈ સીમાને લાગતો, અહીંયા અવારનવાર રાષ્ટ્ર વિરુદ્ધ પ્રવૃત્તિઓ જે થઈ રહી છે એને સતત નજર રાખી પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરો અહીંયા પર જે પણ પ્રવૃત્તિઓ દેશ વિરુદ્ધ થઈ રહી છે, જેવા કે અહીંયા અવારનવાર ડ્રગ્સના જથ્થાઓ ચરસ છે, આતંકવાદીઓ ઘૂસે છે, એના સિવાય પણ જે અહિત થાય છે હિન્દુ ધર્મનો, ગાયોની કતલ થાય છે, લવજિહાદના કિસ્સાઓ પણ થાય છે, એ તમામે તમામ જવાબદારી વિશ્વ હિન્દુ પરિષદના આજે પ્રખંડના નિમાયેલા કાર્યકર્તાઓ દરેક ગામ સુધી સજાગતા અને સતર્કતાથી રાષ્ટ્રહિતનું કાર્ય કરશે એવી અપેક્ષા રાખીએ છીએ। ખરી વાત છે આપની, એનું કારણ છે અહીંની ભૌગોલિક પરિસ્થિતિ, પણ હવેની સરકારો જે ઉદ્યોગ તરફ અને વિકાસ તરફ છે, છતાં પણ અમુક ગામડાઓમાં પલાયન થઈ અને સુરણ સમાજ શહેર તરફ જઈ રહ્યો છે એ ચિંતાનો વિષય છે। એ વિષય ઉપર પરિષદના મોવડીઓ સાથે બેઠક કરી દરેક ગામની અંદર હિન્દુ સમાજ જે રીતે દરિયાઈ સમુદ્રી વેપાર હતા એ સમયથી અબડાસો તાલુકો વિદેશને વરેલી વેપાર સાથે સંકળાયેલો, આ સુથરી, ડુમરા, મોટા મોટા બધા નલિયા બંદર હતા, જખૌ, તો આ લીધે અત્યારે પણ અહીંની પ્રજા બોમ્બેમાં અથવા મુંબઈ, અમદાવાદ બહાર વેપાર સાથે સંકળાયેલી છે, પણ ગામડાની અંદર ખાલી ન થઈ જાય। જો ગામડાઓ ખાલી થઈ જશે તો અહીંયા જે દેશવિરોધી તત્વો છે એમને મનગમતું અને જોઈતું મળી રહેશે, એના માટે પરિષદ, વિશ્વ હિન્દુ પરિષદ સતત ચિંતા કરશે। મારું નામ ચંદુલાલ ધનજી રૈયાણી, પશ્ચિમ કચ્છ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદના મંત્રીની જવાબદારી વહન કરી રહ્યો છું। વર્તમાન સમયમાં જે પશ્ચિમ કચ્છનો જે આ છેવાડાનો વિસ્તાર છે, દરિયાઈ સીમા છે, ખાસ કરીને આ વિસ્તારની અંદર હિન્દુત્વનું કાર્ય પ્રબળ બને એ માટે ત્રણ પ્રખંડની બેઠક બોલાવવામાં આવી હતી। બેઠકની અંદર નવેસરથી ઘોષણા કરવામાં આવી છે, પહેલાં પૂરો આખો પ્રખંડ અબડાસા હતો, વર્તમાન સમયમાં કાર્યની સરળતા રહે એટલા માટે કોઠારા, નલિયા અને વાયોર પ્રખંડ બનાવવામાં આવે છે। વિશ્વ હિન્દુ પરિષદની દ્રષ્ટિએ આ પ્રખંડના પદાધિકારીઓની ઘોષણા કરવામાં આવી, ઘોષણા
ભવિષ્યની અંદર આ વિસ્તારની અંદર હિન્દુત્વનું કાર્ય અને હિન્દુત્વ શક્તિનું નિર્માણ થાય અને સારી રીતે જે આપણો હિન્દુ જનમાનસ છે એ સેફ રહે આ રાષ્ટ્રની અંદર અને આ રાષ્ટ્ર અને આ એરિયાની અંદર, એના માટેનું આ કાર્ય અમે આજે પ્રખંડ બેઠક કોઠારા નલિયા અને વાયોરની બોલાવવામાં આવી અને બોડી સંખ્યામાં એમની સાથે કાર્યકર્તાઓ પણ આવ્યા. કાર્યકર્તાઓને અત્યારે એ જ કહેવાનું છે કે આપણે ઘેર જઈ અને આજથી જ હિન્દુત્વનું કાર્ય મારે સપ્તાહમાં એક દિવસ વિશ્વ હિન્દુ પરિષદના સત્સંગ કેન્દ્રો ચલાવી અને આ રાષ્ટ્રને આ વિસ્તારના કાર્યો માટે આપવાનું છે એવી નેમ લઈને પિંગલેશ્વર મહાદેવના મંદિરેથી આજ બધા પ્રયાણ કરવાના છે.